જામનગરની ગૃહિણીઓએ આ નિર્ણયને આવકારદાયક ગણાવ્યો છે, સાથે તેની આડઅસરોનો ભય સાથે આવનારો સમય કોરોના મુક્ત થાય તેવી આશા પણ વ્યક્ત કરી છે। लांबा समय थी जेनी राज हुआ है ते कोरोना नी रशी ने वैक्सीन नी जे मंजूरी मिली है त्यारे जामनगर ना लोको शू माने छे ते जानवानो प्रयास करसू। आपणी साथे जामनगर ना केटलाक महिलाओं ने गृहिणीओ छे तेमनी पासे थी जानसू जे रीते एक समाचार आवी रह्या छे के कोरोना नी जे वैक्सीन छे तेने एक मंजूरी आपवामां आवी छे। आपना मते आ निर्णय जे छे ते केटलो योग्य छे, शू मानो छो आप? मारा मते तो जे आ दवा शोधाणी छे कोविड-19 नी ते कोविशील्ड दवा छे, तो बहु आनंद थयो के सरकारे आ एक सारू कार्य कर्यु छे अने जे कोरोना थी जे लोको डरी अने जीवन जीवता था एमां राहत मळशे, अने जे हजी पण एक डर छे के गृहिणी तरीके आपणे बहार निकळीए छीए तो टोटली एक तो मास्क, पहली तो वात के आपणुं मास्क छे ए निकळी जशे, मास्क वगर आपणे बिंदास फरी शकशुं कारण के आपणने रसी मळी गई छे। अने सरकारे बहु सराहनीय कार्य कर्युं छे के दरेक व्यक्तिनी अंदरथी एक डरनो माहोल छे ए जतो रहेशे अने एक विश्वास सरकार उपर छे कारण के जे रसी शोधाई छे एनी टोटली सरकारे पहले तो एनुं एक्सपेरिमेंट करेलुं होय अने आपणा सुधी पहोंचाड्युं होय, एटले दवा विशे पण जे लोकोना मननी अंदर जे एक डर छे ए निकळी जशे कारण के आपणे सरकार ज्यारे करे छे तो आपणने एनी उपर संपूर्ण भरोसो छे। सरकारे जे कंई अत्यार सुधी पण जे लोको कोरोनाग्रस्त छे एनी पण जे ट्रीटमेंट करेली छे एमां पण सारवार लई अने लोको घरे पाछा हसता हसता जाय छे, तो आ एक सराहनीय कार्य छे, सराहनीय प्रवृत्ति छे अने दरेक लोकोए आ रसी लेवी जोईए अने सौथी पहेला ए मारा मत प्रमाणे जो जे मोटी वयना छे, सीनियर सिटीजन छे, प्रेग्नेंट बहनों छे, नानी बाळकाओनी बाळकोनी माताओ छे एने मळे तो वधु आ एक समाजनी अंदर एनो डरनो माहोल दूर थशे अने सरकारनुं खरेखर खूब सराहनीय कार्य छे, मने खूब आनंद थयो छे। आ रसीने लईने केटलाक शंका उपજે છે, કેટલીક દ્રિઘાઓ લોકોના મનમાં છે, આપના મતે આપ શું માનો છો રસીને લઈને? રસીને લઈને ઘણા લોકો બોલે છે કે રસી મૂકવાથી સાઈડ ઇફેક્ટ થાય છે, તો એ એક પ્રશ્ન છે કે રસી મૂકવાથી શું ફાયદો અને શું સાઈડ ઇફેક્ટ થાય છે, એ ઘરે ઘરે લેડીઝોનો અત્યારે પ્રશ્ન છે। વેક્સિન આપવાની જે મંજૂરી આપવામાં આવી છે, વેક્સિન આપવામાં આવશે તેનાથી હવેનો સમય કેવો રહેશે આપ શું માનો છો? જે હાલનો જે સમય છે કે જ્યાં તમે કોઈ પણ વ્યક્તિ છે એ કોઈ કાર્ય કરે છે વ્યવસાય સાથે અથવા તો શિક્ષણ ક્ષેત્રે ખાસ તો જોડાયેલા છે કે જેને ઘરની બહાર નીકળવું ખૂબ જ અગત્યનું બની જાય છે, તો એવા ક્ષેત્રો સાથે જોડાયેલી દરેક વ્યક્તિઓ એક ડર વગર પોતાનું કાર્ય કરવા માટે સરળતાથી બહાર જઈ શકશે અને દરેક કાર્યમાં પોતે સારી રીતે આગળ વધી શકે તેવી એક તક પણ છે। આ સાથે સાથે ઉપરાંત જે એક માહોલ એવો છે કે જ્યારે કોઈ પણ વસ્તુ ઘરની બહાર કોઈ પણ વ્યક્તિ નીકળે છે ત્યારે એક હાવ સાથે નીકળે છે કે કદાચ ક્યાંય પણ ટચ ના કરવા છતાં પણ જો કોરોનાની અસર થાય તો એ જે ડર છે એ હાવ છે એ દૂર થશે અને એ ઉપરાંત દરેક વ્યક્તિ પોતાનું સામાન્ય જનજીવન જે છે એ સરળતાથી જીવી શકશે, જેમ પહેલાના વર્ષમાં જીવતા હતા સેમ એવી જ રીતે 2021નું વર્ષ અને ખાસ સરકારશ્રીએ જે રસી નો અમલ કરવા માટે જાણકારી આપી છે તે સરળતાથી અમલમાં આવે તો ખૂબ જ સારી એક તક છે। એ ઉપરાંત જો રસીની લઈને જો એક સારી બાબત કહી શકાય તો આ વર્ષ દરમિયાન દરેક વ્યક્તિઓ ઘરમાં રહીને પણ સારી રીતે પોતાનું સ્વાસ્થ્ય જેને ટકાવ્યું છે એ માટે હું એક શ્રેય છે યોગને પણ આપવા માંગીશ કે જે યોગ શિબિરો જે શરૂ કરવામાં આવી છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તેને પણ આભારી છીએ। થેન્ક યુ। રસી જો આવી જાય તો આવનારો સમય કેવો રહેશે અને અત્યાર સુધીનો 2020નો સમય કેવો ગયો છે, શું કહેશો આપણે? 2020ના સમયમાં જ્યારે કોરોનાગ્રસ્ત થયું ત્યારે કે કોરોનાના ડરના લીધે જે ધંધા રોજગાર બંધ હતા, કંપનીઓ બંધ હતી, તો આર્થિક સંકળામણ એમની વધી ગઈ, લોકોની આર્થિક સંકળામણ વધી ગઈ હતી, લોકો બેરોજગાર હતા અને ઘરના લોકો જ્યારે કમાવાવાળા હતા એમને જ્યારે કોરોનાગ્રસ્ત થયા ત્યારે એ પરિવારની શું હાલત થઈ એ બધું જોતા અત્યારે આ રસી શોધાણી એનાથી એ જોતા એમ થાય છે કે 2021ની સાલ 2020 કરતાં ખૂબ સરસ જાય અને સરકારનો આ નિર્ણય ખૂબ સરસ છે કે તેમણે કોરોનાની રસી શોધી એટલે બે ધડક લોકો ડર વિના બહાર નીકળી શકશે, પોતાના ધંધા રોજગાર સંભાળી શકશે અને પોતાનું આર્થિક સંકળામણમાંથી દૂર આવી શકશે।
હાતા જામનગરની મહિલાઓ જે માની રહી છે કે રસી કાઢવાનો જે રસીની મંજૂરી જે આપી છે સરકારે તે નિર્ણય યોગ્ય પણ છે, સાથે સાથે કેટલીક મહિલાઓના મનમાં એ શંકા પણ છે કે તેની કોઈ સાઇડ ઇફેક્ટ કે વધુ કોઈ અસર ન થાય તે પણ એક શંકા લોકોના મનમાં છે. પણ એ વાત ચોક્કસ છે કે જો રસીની અસર થવા માંડે અને દરેક લોકોને તે મળતી થાય તો આવનારો દિવસ પહેલાની જેમ ફરીથી જનજીવન વ્યવસ્થિત થઈ જશે અને કોરોનાના ડર વગર લોકો બહાર નીકળી શકશે. દિવેશ વાયડા, TV9 જામનગર.